गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय गुजराती एम काव्य सत्य है पत्थर थथ ध्रुजे एनो अभ्यास करीशू। आ काव्यना कवि है निरंजन भगत अने आ काव्यनो साहित्य प्रकार है गीत। निरंजन नरहरि भगत अमदावादना वतनी है। व्यवसाय अध्यापक था, हाल अमदावाद में निवृत्त जीवन गाड़े छे। गुजराती अने अंग्रेजी भाषा साहित्यना आ विद्वान सर्जक स्वातंत्र्योत्तर काळना मोटा कवि छे। छंदोलय, किन्नरी, अल्पविराम, 33 काव्यों वगैरे संग्रहों द्वारा प्रकट थयेला तेमना बधा काव्यों छंदोलय बृहत ग्रंथ में संग्रहाया छे। प्रवाल द्वीपना काव्यों द्वारा नगर जीवन की पश्चात भूमिका में आधुनिक मानवीनी संवेदना ने गुजराती कवि में सौ प्रथम तेमने प्रगट करी छे। मानवता प्रेमी आ कविए गुजराती तेमज अंग्रेजी साहित्य विषय अभ्यासपूर्ण विवेचन कार्य कर्यु छे। आ गीत में कविए आ दुनियाना न्याय तोड़नारा एटले कोईपण व्यक्तिनो न्याय करनारा, न्याय अन्यायनो जे तकाजो आपे ते करनारा अथवा कहेवाता एवा डायाजनोनो जाणे मार्मिक भाषामां न्याय तोड्यो छे। पत्थर जेवु कठोर तत्व पण ज्यारे ध्रुजी उठे छे त्यां माणस कलोले कूंजे एते केवु, एटले के कठण एवो पत्थर पण ज्यारे ध्रुजी उठे छे त्यारे आ कठण हृदयना पत्थरथी पण वधारे कठण हृदयना व्यक्ति केम काई नथी करता, एनुं केम काळजुं एवुं कठण पत्थर जेवुं थई जाय छे। अनेक नाटा मोटा पाप करनारा माणसो अन्य पापीने माटे तेने पत्थर मारी मारीने मारी नाखो एवो न्याय तोड़े अने ते पण निराते अने ठंडे कलेजे, ए ते केवुं? कोई पण न्याय तमे करो के आ व्यक्तिने पत्थर मारी मारी अने मारी नाखो एवो न्याय तोड़नारा केवा शांतिथी आवो न्याय आपी दे छे, आवो चुकादो आपी दे छे, एनुं हृदय केटलुं कठण हशे एम आमां कहेवा माँगे छे। पण एक ओलियो एटले के संत जेने हसीने ज बोलवानी टेव छे। कविए आटकतरी रीते अहीं संतनी व्याख्या आपी छे के संत ते जे हसीने बोलता होय अथवा जे नित्य स्वस्थ शांत अने आनंदमग्न होय तेणे लोकोनी न्याय पद्धतिनो भोग बननारी दुर्भाग्य अबड़ा ने दक्षता थई उगारी लीधी। अने कविए ते ओलियानुं ईसु ख्रिस्तनुं जे वचन छे કે જેણે કોઈ દિવસ પાપ ન કર્યું હોય તે પેલો પથ્થર મારે, એવું કવિતામાં ગોઠવ્યું છે અને આ પંક્તિ આંતરખોજની જાણે કે પ્રેરણા આપે છે। તો ચાલો આપણે આ કાવ્યનો અભ્યાસ કરીશું। પથ્થર થરથર ધ્રુજે હાથ હરખથી જૂઠાને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બુજે, પથ્થર થરથર ધ્રુજે। અહીં પથ્થર થરથર ધ્રુજે એ આવો શબ્દ શા માટે લેવામાં આવ્યો છે? તો કે પથ્થર છે એ જેના હાથમાં હરખમાં આવી જૂઠા અને જડ થઈ ગયા છે, જેના હાથમાં પથ્થર આવ્યો છે એ વ્યક્તિ કેવા થઈ ગયા છે? તો કે જૂઠા અને જડ, જડ એટલે કે જેનામાં કોઈ પણ ચેતના ન હોય તેવા। ત્યાં પથ્થરની વેદના કોણ બુજાવે, એટલે કે પથ્થરની વેદના કોણ દૂર કરી શકે? કવિએ શબ્દ પાસેથી કેવું કામ લીધું છે? જો કે જે જડ છે, સંવેદનહીન છે તે પથ્થર પણ આજે ધ્રુજી રહે છે, ને જે ચેતન છે, સંવેદનશીલ છે વ્યક્તિ કે જેનામાં બધી સંવેદનાઓ છે, ચેતનાઓ છે, તે વેદનાને છે એવા વ્યક્તિ કેવા થઈ ગયા છે? તો કે આજે જૂઠા અને જડ થઈ ગયા છે, જડ એટલે ચેતના વગરના। કેવો વિરોધાભાસ છે કે પથ્થર પણ ધ્રુજી રહ્યા છે જ્યારે આવા વ્યક્તિને કાંઈ અસર થતી નથી, કેવી કરુણા છે! ત્યાં પથ્થરની વેદનાને કોણ બુજાવે, એટલે કે પથ્થરની વેદના કોણ સમજી શકે? જૂઠા ન્યાયને વળગી રહેલા ગ્રામજનોના હાથ આજે જડ થઈ ગયા છે અને ન્યાયને અમલમાં મૂકવા આનંદનીથી દેકારા કરી રહ્યા છે, કે જાણે કે એને જોતું તું એવું મળી ગયું હોય એવી રીતે એ રાજી થઈ રહ્યા છે। આ કાવ્યની અંદર એક સ્ત્રી છે ને, એને એના ઉપર કોઈ આરોપ મૂકી અને પછી એના ગામનો કોઈ ભેગા થઈ અને એને એવો ન્યાય તોડ્યો છે કે આને, આ સ્ત્રીને, આ અબડા સ્ત્રીને પથ્થર મારી મારી અને મારી નાખો। આ લોકો કેવા છે? જડ
આપણે પહેલાંના જમાનામાં જોતા તો ઘણી વખત ગામ નાનું ગામ હોય તો ત્યાં પંચાયતને થતી હોય ને પંચ જે સરપંચ ન્યાય કરે, સરપંચ એટલે કે પાંચ જે ગામના સરપંચ હોય એ ન્યાય કરે એ જ માન્ય ગણાતું. તો આ લોકો કેવા છે સંવેદના વગરના, કે એને એક અબળા સ્ત્રીને એવો ન્યાય તોડ્યો છે કે એને પથ્થર મારી મારી એને મારી નાખો. અનાચાર આચરનારી કો અબળા પર ભાગોડે, એક ગામના ડાયાજનો સૌ ન્યાયની રાતે તોડે. આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલો લે ગુંજે. અનાચાર એટલે કે કુકર્મ આચરનારી કોઈ એક અબળા સ્ત્રી છે, નારી છે, એ એના પર આખી ગામની ભાગોડે, ભાગોડે એટલે કે ગામના વચમાં બધા ભેગા થઈ અને બેઠા છે અને કહેવાય કહે છે કે આવા ડાયા માણસો કહેવાતા, ડાયા એટલે કે જે ગામના મુખિયાઓ છે એ સમજુ અને વ્યવસ્થિત હોય એવું કહેવામાં આવે, પણ આ ડાયા માણસે નિરાતે એટલે કે ઠંડે કલે છે કેવો ન્યાય આ સ્ત્રી ઉપર તોડ્યો છે, કેવો એનો ફેસલો ચુકાદો આપ્યો છે કે આ કુલટાને પથ્થર મારી મારી અને મારી નાખો, એમ આનંદથી બોલે છે અને દેકારા કરે છે. દેકારા એટલે શોરબકોર કરી રહ્યા છે. એક આદમી સાવ ઓલ્યો વહી રહ્યો તો વાટે, સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉપરના કોઈ ઉચાટે. એવામાં તે રસ્તેથી એક આદમી સાવ ઓલ્યો, ઓલ્યો એટલે કે સંત જેવો, સંત માણસ છે તે ત્યાંથી નીકળી રહ્યો છે, પસાર થઈ રહ્યો છે એ માર્ગેથી, અને એમાં આ ચુકાદો સાંભળીને તે ચોંકી ગયો. કારણ કે એક અબળા સ્ત્રી ઉપર આવો ચુકાદો કરવામાં આવ્યો કે એને પથ્થર મારી મારી અને મારી નાખો, આ સાંભળી અને તે ચોંકી ગયો અને હૃદયમાં છે કોઈ ચિંતાથી તે ત્યાં ઊભો રહી ગયો. સૌના હાથ અને પથ્થર બંનેને જોઈ એના દિલમાં દયા આવી ગઈ. દરેક વ્યક્તિ જ્યાં ટોળું આખું ભેગું થયું હતું તે બધાના હાથમાં શું હતું, હવે બધાના હાથમાં પથ્થર જોઈ અને આ સંત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા એનું દિલ છે એમાં દયા ઉપજી, આ સ્ત્રી માટે દયા આવી કે આ સ્ત્રીનો વા કહેશે પણ એના માટે અવડી મોટી સજા કે એને પથ્થર મારી મારીને અહીં જ મારી નાખો, એટલે એના એને જોઈ અને એનામાં દયા આવી એના પ્રત્યે. આ દુનિયાના શાણાઓ, કવિએ અહીં આ દુનિયાના શાણા એટલે કે ડાયા માણસો છે એના ઉપર કટાક્ષ કર્યો કે દુનિયાદારી જાણતા નથી, અર્થાત તેમને દુનિયાદારીનું કોઈ ભાન નથી. એમની ઓલિયાની હસવાની ટેવ પ્રમાણે, ઓલિયો એટલે કે સંત, સંત હંમેશા કેવા હોય છે તો કે હંમેશા પોતાના મોઢા ઉપર સ્મિત રાખી અને કોઈ પણ દુઃખને પોતા સુધી સ્પર્શવા દેતા નથી, અને એની ટેવ પ્રમાણે એને હસવાની ટેવ પ્રમાણે ત્યાં ઉભેલા ટોળાને જઈ અને કહ્યું કે જેણે એક પણ પાપ ન કર્યું હોય તે પહેલો પથ્થર ફેંકે. ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા તે પ્રમાણે જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર પહેલો ફેંકે. આ છે જે પંક્તિ કે જેણે પાપ ન કર્યું હોય એ એક એ તે પહેલો પથ્થર ફેંકે, એ ઈસુ ખ્રિસ્તનું વાક્ય છે. એના પ્રમાણે એ સંત આવીને કહે છે કે જો તમે બધા ટોળેવાળી અને ભેગા થયા છો અને આ સ્ત્રી અબળા સ્ત્રીએ પાપ કર્યું છે એનો એને સજા દેવા માટે આવ્યા છો, પણ તમારામાંથી કોઈએ પણ એક પણ વ્યક્તિ એવું હોય કે જેણે એક પણ પાપ જીવનમાં પોતાના આખા જીવનમાં એક પણ પાપ ન કર્યું હોય એ જ પહેલો પથ્થર ફેંકે. હવે આ દુનિયામાં કોઈ પણ એવું વ્યક્તિ તો હશે જ નહીં કે જેણે પોતાના જીવનકાળ દરમિયાન કોઈ પાપ કર્યું ન હોય. એટલે જ એને કહ્યું કે એવો પથ્થર પહેલો ફેંકે કે જેણે કોઈ દિવસ કોઈ પાપ કર્યું ન હોય. એકે એકે અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂજે, અબળા રહીને રહ્યો ઓલ્યો એવું એનું કવિજન ગીત હજી ગુંજે. આ કાવ્ય છે જે છંદોલય બૃહતમાંથી આવેલું છે. કે મૂકીને જાણે કહેવાતા ડાયાજનોને પોતાના કર્મો તરફ આઈનો બતાવ્યો, આઈનો એટલે કે અરીસો બતાવે છે કે તમે પહેલાં તમારા અંદર જુઓ કે તમે કોઈ દિવસનું કંઈ પાપ નથી કર્યું, એટલે એ સામે અરીસો બતાવે છે કે પહેલાં તમે તમારું જુઓ કે તમે શું તમારા જીવનમાં કર્યું છે, પછી જ તમે આ સ્ત્રીને પથ્થર મારજો. આવું ક્રૂર એટલે કે આટલું નિર્દય ન્યાય એ ન્યાય નથી પણ માનવતા પર પ્રહાર છે. પથ્થર હૃદયના માણસને પણ ધ્રુજાવી દે તેવો છે.
કે કોઈ પથ્થર હૃદયનો કઠણ કાળજાનો વ્યક્તિ હોય ને તે પણ આવો ન્યાય સાંભળી અને ધ્રુજી ઉઠે તેવો આ ન્યાય છે. આ દ્રષ્ટિએ પથ્થર ધ્રુજ જે છે ને એ આ કાવ્યનું શીર્ષક યથાર્થ જ છે. કે કઠણ હૃદયના માનવી કેવા થઈ ગયા છે તો કે પથ્થર કરતાં પણ કઠણ હૃદયના થઈ ગયા છે. અને ખરેખર એને પોતાના જીવનમાં પાપ ન કર્યું હોય તો જ એને પહેલો પથ્થર મારવાનો હક છે. એટલે કે આ કાવ્યમાંથી શું કહેવા માગે છે કે તમે તમારા જીવનમાં શું પાપ નથી કરતા, શું તમે કોઈ ભૂલ તમારા જીવનમાં નથી કરતા? જો તમે કરતા હો તો તમને કોઈને બીજા વ્યક્તિનો દોષ ગણવાનો કે એને સજા આપવાનો તમને કોઈ હક નથી. ચાલો તો આ કાવ્ય છે તે છંદોલય બૃહતમાંથી લેવામાં આવેલું છે.